विद्यार्थी मित्रों, प्रकरण नंबर एक विद्युत भारो अने विद्युत क्षेत्रना 14मा लेक्चर में आप सर्वेनु स्वागत छे। आजना लेक्चरना अंदर आपणे जोवानुं छे मित्रों विद्युत फ्लक्स। विद्युत फ्लक्स एटले शुं, विद्युत फ्लक्सनी समजूती मेळवीशुं अने पछी आगळ वधता आपणे गाउसના નિયમને પણ સમજીશું। તો મિત્રો, વિદ્યુત ફ્લક્સ શું છે? તો સામાન્ય ભાષામાં આપણે વિદ્યુત ફ્લક્સનો જો સૂત્ર આપવું હોય, કેમ કે તે ગાણિતીય સંકલ્પના છે, આપણે તેને ભૌમિતિક રીતે પણ જોઈશું। સૌપ્રથમ તમે યાદ રાખો, વિદ્યુત ફ્લક્સનું સૂત્ર છે ફાઈ બરાબર ઈ સદિશ ઇન્ટુ એ સદિશ। આ એક સામાન્ય સૂત્ર છે ફ્લક્સનું, એટલે કે વિદ્યુતીય ફ્લક્સ એ વિદ્યુત ક્ષેત્ર સદિશ અને ક્ષેત્રફળ સદિશનો અદિશ ગુણાકાર છે, ડોટ ગુણાકાર છે, બરાબર। એટલે આ સામાન્ય સૂત્ર છે ફાઈ બરાબર ઈ સદિશ ડોટ એ સદિશ। તેના ઉપરથી તમે કહી શકો કે ફાઈ બરાબર ઈ ઇન્ટુ એ કોસ થીટા, કારણ કે અદિશ ગુણાકાર છે ને, અદિશ ગુણાકારને આપણે આવી રીતે લખીએ છીએ એ સદિશ ડોટ બી સદિશ, તો એ બી કોસ થીટા, અહીંયા ઈ એ છે તો ઈ એ કોસ થીટા, બરાબર છે। તો આ સૂત્રને યાદ રાખજો, જ્યાં થીટા શું છે, થીટા શું હોય તો ઈ એન્ડ એ વચ્ચેનો ખૂણો, ઈ એન્ડ એ વચ્ચેનો શું હોય, ખૂણો હોય ને। આ માહિતી તમારા પાસે હોવી જોઈએ તો જ તમે વ્યવસ્થિત રીતે ફ્લક્સને સમજી શકશો। તો ફાઈ બરાબર ઈ સદિશ ડોટ એ સદિશ એટલે કે બે સદિશોનો અદિશ ગુણાકાર છે। એ બે સદિશો કયા છે, વિદ્યુત ક્ષેત્ર સદિશ અને ક્ષેત્રફળ સદિશનો અદિશ ગુણાકાર, એટલે ઈ એ કોસ થીટા, જ્યાં થીટા એ ઈ અને એ વચ્ચેનો ખૂણો હોય। ઓકે, હવે વાત કરું છું આગળ એ સદિશની। એ સદિશ વિશે તો આપણે બહુ ભણી ગયા, વિદ્યુત ક્ષેત્ર વિશે તો। એ શું છે, ક્ષેત્રફળ સદિશ કોને કહેવા? તો કોઈ પણ સપાટી માટે, કોઈ પણ પૃષ્ઠ માટે, તમે આ જોઈ શકો છો આકૃતિમાં કઈ સપાટીઓ દોરેલી છે, આપણે એના વિશે સમજતા પહેલાં એનું થોડું જ્ઞાન મેળવી લઈએ। કોઈ પણ સપાટીનો ક્ષેત્રફળ સદિશ હંમેશા તે સપાટીને લંબ જ હોય, આ વસ્તુ યાદ રાખો। આ બોર્ડ કોઈ સપાટી છે તો તેનું ક્ષેત્રફળ સદિશ હંમેશા તેને લંબ જ હોય, આમ બહાર નીકળતી દિશામાં, ગમે તે સપાટી, આ હથેળી છે મારી, તેનું ક્ષેત્રફળ સદિશ બહાર નીકળતી દિશામાં, એટલે ક્ષેત્રફળ સદિશ હંમેશા, યાદ રાખજો, ક્ષેત્રફળ સદિશ હંમેશા આપેલી સપાટી, ધારો કે આ સપાટી હોય તો તેને લંબ જ હોય, હવે આમ તો હું ના દોરી શકું એટલે આમ દોરું છું, ક્ષેત્રફળ સદિશ હંમેશા આપેલી સપાટીને લંબ જ હોય છે, 90 ડિગ્રી, બરાબર, આપેલી સપાટીને કેવો હોય છે, લંબ હોય છે। ઓકે, જેમ તમે 11મા ધોરણમાં નોર્મલ ફોર્સ ભણતા હતા ને, લંબળ જે સપાટીને લંબ હોય, તે પ્રમાણે અહીંયા ક્ષેત્રફળ સદિશ હંમેશા આપેલી સપાટીને લંબ હોય, એક આ વસ્તુ યાદ રાખજો। ઓકે, જેટલું તમારે સમજવાનું છે ફ્લક્સમાં એ પહેલાં હું કહી દઉં છું, બરાબર। હવે તમને ફ્લક્સ સમજતા વાર નહીં લાગે, આટલું તમને ખબર છે, ફ્લક્સ એ ઈ અને એનો અદિશ ગુણાકાર છે, અથવા ઈ એ કોસ થીટા કહી શકો, જ્યાં થીટા ઈ અને એ વચ્ચેનો ખૂણો છે, અને ક્ષેત્રફળ સદિશ હંમેશા આપેલી સપાટીને લંબ હોય। ઓકે, હવે ફ્લક્સની આ ગાણિતિક સંકલ્પના અને ભૌમિતિક રીતે સમજવાનો પ્રયત્ન કરીએ છો, તો એના માટે એક નમૂને એક એક્ઝામ્પલ લઉં છું, તેની કલ્પના કરાવું છું, યાદ રાખજો, બરાબર। તો મિત્રો, માની લો કે તમારા હાથમાં ટોર્ચ છે, ટોર્ચ બધાના ઘરે હોય છે, એક અંધારા ઓરડામાં તમે ઊભા છો ટોર્ચ લઈને, અને ટોર્ચ સામે રહેલી દિવાલ પર પ્રકાશિત કરો છો આ ટોર્ચ વડે તે દિવાલને, બરાબર। મતલબ કે આ ટોર્ચમાંથી નીકળતા પ્રકાશના કિરણો, સમાંતર કિરણો આમ જઈ રહ્યા છે, બંચ ઓફ રેઝ, બંડલ ઓફ રેઝ, ઘણા બધા કિરણો જતા હોય આમ, બરાબર। હવે આ ઘણા બધા કિરણો જે સમાંતર કિરણો જઈ રહ્યા છે, આમ આપણે તેના માર્ગમાં એક પૃષ્ઠ મૂકીએ છીએ, એક પુઠ્ઠું અથવા કોઈ પારદર્શક ગ્લાસ ગમે તે મૂકી શકાય, બરાબર। એ માની લો કે હું હાથ વડે મૂકું છું, આ જે પુઠ્ઠું છે કોઈ અથવા તો પારદર્શક ગ્લાસ છે, બરાબર, ક્યાં મૂક્યો, તો આ જતા સમાંતર કિરણોના માર્ગમાં લંબ રૂપે મૂક્યો છે, જુઓ આ લંબ રૂપે છે, બરાબર। તો અહીંયા આપણે ફ્લક્સ સમજી રહ્યા છીએ, સમજો, તો આ પ્રકાશના જે કિરણો છે ઘણા બધા હશે ને આજુબાજુ આમ તેમ, પરંતુ આ પૃષ્ઠમાંથી કેટલા પસાર થયા, માની લો કે એન જેટલા કિરણો પસાર થયા છે, એન જેટલા, આપણને ખબર નથી, આપણે ગણી શકતા નથી, તો એન જેટલા કિરણો અહીંથી પસાર થયા છે, તો આ પસાર થતા કિરણોની સંખ્યા જ અહીં ફ્લક્સ આપવાની છે, પણ અહીંયા પ્રકાશ છે એટલે પ્રકાશીય ફ્લક્સ મળે, એટલે આ પૃષ્ઠમાંથી આ પારદર્શક પદાર્થ આ ગ્લાસ છે તેમાંથી કેટલી સંખ્યામાં કિરણો પસાર થયા, એ પસાર થતા કિરણોની સંખ્યા એ પ્રકાશીય ફ્લક્સ સૂચવે છે, મતલબ કે ફ્લક્સ એ પસાર થતા કિરણોની સંખ્યાના ઉપર આધાર રાખે છે, તેના સમપ્રમાણમાં હોય છે, કેટલી સંખ્યામાં પસાર થયા કિરણો। ઓકે, તો મિત્રો, આ હતું લંબરૂપે, જ્યારે સમાંતર કિરણો આ પૃષ્ઠને કેવા હતા, લંબ હતા, જુઓ। હવે ધીમે ધીમે હું આ પૃષ્ઠને કંઈક નમન આપું છું, કંઈક એંગલ આપું છું, આ જે
પ્રકાશના કિરણો છે તેની સાથે કંઈ ખૂણો આપવું છું. એટલે તમને ખ્યાલ આવે, ધારો કે આ ગ્લાસ હોત તો પહેલાં કેટલા કિરણો પસાર થતા હતા તમે જોઈ શકો છો. હવે ગ્લાસને હું નમાવું તો પસાર થતા કિરણોની સંખ્યા ઘટશે ઘટશે, મતલબ કે ફ્લક્સ ઘટશે. એટલે ખૂણો તમે કંઈ આપો, લંબરૂપે હતું, હવે કંઈ ખૂણો આપો છો એટલે ફ્લક્સ ઘટે છે ઘટે છે ઘટે છે ઘટે છે. અને એક સમય એવો આવશે કે કિરણો અને આ પારદર્શક ગ્લાસ અથવા કે બુઠ્ઠું જે મૂક્યું છે તે એકબીજાને સમાંતર થઈ જશે. જુઓ તો ફ્લક્સ શૂન્ય, કેમ કે કોઈપણ જાતના કિરણો પસાર નહીં થાય. એટલે આ નમૂનાને મગજમાં રાખજો. એને એ ત્રણ કિસ્સા હું અહીં ચર્ચ્યા છે. આ પહેલાં આપેલ વિદ્યુત ક્ષેત્ર સદિશ, જે સમાન સદિશ સમાન વિદ્યુત ક્ષેત્ર છે, સમાન વિદ્યુત ક્ષેત્ર એટલે કે ક્ષેત્ર રેખા એકબીજાને સમાંતર અને સમાનાંતરે હોય, તો પહેલો જે પૃષ્ઠ છે, પૃષ્ઠખંડ છે, તે આ વિદ્યુત ક્ષેત્રને લંબરૂપે મૂકેલું છે, જે પહેલો કિસ્સો હું વિચાર્યો હતો, બરાબર. બીજામાં કંઈક એંગલ આપ્યું છે અને ત્રીજામાં તે વિદ્યુત ક્ષેત્રને સમાંતર જ છે. દ્વિપરિમાણમાં છે, તમને લાગશે નહીં પણ હશે. આ કેવી રીતના હોય તો જે છેલ્લો કિસ્સો વિચાર્યો ને આમ, બરાબર છે, આ એવી રીતના છે. કેમ કે હું દ્વિપરિમાણમાં દોર્યું છે એટલે કદાચ તમને લાગે કે ન પણ લાગે. ઓકે, તો મિત્રો આપણે વાત કરી રહ્યા છીએ ફ્લક્સની. ફ્લક્સ વિશેની પ્રારંભિક માહિતી આપણે એક્ઝામ્પલથી સમજી કે કેટલી સંખ્યામાં પ્રકાશના કિરણો પહેલાં પારદર્શક ગ્લાસમાંથી પસાર થયા તે સંખ્યા પર આધારિત છે પ્રકાશે ફ્લક્સ, તેમ અહીંયા વિદ્યુતીય ફ્લક્સ. આ વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલા જે પૃષ્ઠ છે તે પૃષ્ઠમાંથી પસાર થતા ક્ષેત્ર રેખાઓની સંખ્યા પર આધાર રાખે છે. એટલે ફ્લક્સ માટે પહેલો મુદ્દો, ફ્લક્સ એ ફાઈ વડે દર્શાવવામાં આવે છે અને ઇઝ પ્રપોઝનલ ટુ એન, કેટલી સંખ્યા ક્ષેત્ર રેખાઓની સંખ્યા પર આધાર રાખે છે, મતલબ કે પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યાના સમપ્રમાણમાં હોય છે વિદ્યુતીય ફ્લક્સ. તમે આકૃતિમાં જોઈ શકો છો પહેલી આકૃતિના અંદર કે કોઈ એક પૃષ્ઠ જે છે એ આ વિદ્યુત ક્ષેત્રને લંબરૂપે મૂકેલો છે. એનું મતલબ એવું થયું કે તેનું ક્ષેત્રફળ સદિશ, તમે જાણો છો હંમેશા તે પૃષ્ઠને લંબ હોય, તો આ પૃષ્ઠ આ ધારો કે ક્ષેત્ર હશે તો તેને લંબરૂપે આવી રીતના મૂકેલું હશે, તો તેનું ક્ષેત્રફળ સદિશ ફરીથી ક્યાં હશે, તો અહીંથી બહાર નીકળતી દિશામાં, આનાથી, તો એ ક્ષેત્રને સમાંતર હશે. જુઓ આ ક્ષેત્ર, આ પૃષ્ઠ, એનું ક્ષેત્રફળ સદિશ અહીંથી બહાર નીકળતી દિશામાં, એટલે બંને કેવા થઈ ગયા, બંને એટલે કોણ, ઈ અને આનો એ, બંને કેવા થઈ ગયા એકબીજાને સમાંતર. તો જોજો આનો એ છે એને લંબરૂપે અને બહાર નીકળતી દિશામાં આવી રીતના હશે, આ એ સદિશ હશે, ખ્યાલ આવે છે. અને ઈ સદિશ તો તમે જોઈ શકો છો ને, આ ક્ષેત્ર વિદ્યુત ક્ષેત્ર જ દર્શાવે છે, એટલે આ ઈ સદિશ છે. જો બંને એકબીજાને કેવા થઈ ગયા, સમાંતર, બંને એકબીજાને કેવા થઈ ગયા, સમાંતર. ક્યારે સમાંતર થયા, જ્યારે પૃષ્ઠ જે પુઠ્ઠો છે, જે સપાટી છે તે વિદ્યુત ક્ષેત્રને લંબ હતી, ત્યારે ક્ષેત્રફળ સદિશ અને વિદ્યુત ક્ષેત્ર સદિશ એકબીજાને સમાંતર થયા. એટલે આ જે થીટા છે ઈ અને એ વચ્ચેનો ખૂણો છે, એટલે એ થીટા થયો અહીંયા ઝીરો. કેટલાક વિદ્યાર્થીઓ ભૂલ શું કરે છે, થીટા 90 લઈ લે છે, કેમ કે પૃષ્ઠ તો લંબ છે ને, પૃષ્ઠ લંબ છે આપણે એને નથી જોવાનું. ફ્લક્સ માટે જવાબદાર ઈ અને એનો અદિશ ગુણાકાર છે, મતલબ કે ખૂણો જે બને છે ઈ અને એ વચ્ચે કેટલો બને છે એ મહત્વનું છે. તો ઈ અને એ વચ્ચે બનતો ખૂણો અહીંયા થીટા કેટલો છે, શૂન્ય. અહીંયા જે થીટા તમને મળે છે એ છે શૂન્ય, થીટા ઇઝ ઇક્વલ ટુ 0 ડિગ્રી. એનો મતલબ કે ફ્લક્સ મહત્તમ હશે. કેટલો મહત્તમ, એટલે કે ફાઈ બરાબર ઈ ઇન્ટુ એ જેટલો હશે, જે આપણે આગળ તારવીશું. ફાઈ બરાબર ઈ ઇન્ટુ એ, બસ આ ઈ ઇન્ટુ એ આવ્યો ક્યાંથી, આપણે એ તારવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ, બરાબર. મહત્તમ, આને મહત્તમ ફ્લક્સ કહેવાય. મહત્તમ ક્યારે મળે, જ્યારે પૃષ્ઠ ક્ષેત્રને લંબ હોય, એટલે કે ક્ષેત્રફળ સદિશ એ વિદ્યુત ક્ષેત્રને સમાંતર હોય. તો થીટા ઇઝ ઇક્વલ ટુ 0, એટલે ફાઈ બરાબર ઈ એ, કેમ કે અહીંયા કિંમત મૂકો કોસ 0 ની 1 આવે, ખ્યાલ આવે છે, કોસ ઘટતો વિદે છે, તેની મહત્તમ મૂલ્ય 1 જ છે, એટલે ફાઈ બરાબર ઈ એ, જે મહત્તમ ફ્લક્સ છે. પણ આ ઈએ આવ્યું ક્યાંથી, આપણે એ સાબિતી આપી છે ગાણિતિક રીતે કે આપણે જાણીએ છીએ કે ફ્લક્સ તો ક્ષેત્ર રેખાઓની સંખ્યાના સમપ્રમાણમાં છે. ફાઈ ઇઝ પ્રપોઝનલ ટુ એન, અહીંથી તમને ખબર પડી ગઈ છે સૂત્ર, એટલે તમે અહીં લખી દીધું. પણ આવ્યું ક્યાંથી, તો ફાઈ ઇઝ પ્રપોર્શનલ ટુ એન પરથી. વોટ ઇઝ એન, ક્ષેત્રરેખાઓની સંખ્યા. આપણે વિદ્યુત ક્ષેત્રને ક્ષેત્રરેખાઓની સંખ્યા સંદર્ભે આગળની થિયરીમાં વિદ્યુત ક્ષેત્રની રેખાઓની સમજૂતીમાં ભણ્યા છે. પેલી કોનવાળી આકૃતિને બધું આપણે જોયું હતું, ત્યાં કીધું હતું કે ક્ષેત્રની પ્રબળતા અને નિર્બળતાનો ખ્યાલ વિદ્યુત ક્ષેત્ર રેખાઓની ગીચતા, તેમની સંખ્યા, તેમની નજીકતા પર આધાર રાખે છે. મતલબ કે વિદ્યુત ક્ષેત્ર ઈ જે છે એ એકમ ક્ષેત્રફળમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા પર આધાર રાખે છે, જે આપણે પેલી કોનવાળી આકૃતિમાં સમજ્યું હતું. એનો મતલબ અહીંથી તમે કહી શકો, શું કહી શકો, કે એન ઇઝ ઇક્વલ ટુ ઈ એ. એન એ તો ઈ ઇન્ટુ એ છે, એટલે કે ક્ષેત્ર રેખાઓની સંખ્યા શું સૂચવે છે, તો એકમ ક્ષેત્રફળમાંથી કેટલું વિદ્યુત ક્ષેત્ર પસાર થયું છે, વિદ્યુત ક્ષેત્ર ઇન્ટુ ક્ષેત્રફળ,
એ વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા પર આધાર રાખે છે. મતલબ કે આ જે એન મણ્યું તેની જગ્યા આપણે અહીંયા સમીકરણ એકમાં છે ત્યાં મૂકી દઈએ તો સમીકરણ એક પરથી એમ ઘણી બધી બુકોમાં ડાયરેક્ટ જ લખેલું છે ફાઈ ઇઝ પ્રપોર્શનલ ટુ ઈ એટલે ફાઈ ઇઝ ઇક્વલ ટુ ઈ ડાયરેક્ટ ફાઈ ઇઝ ઇક્વલ ટુ ઈ જ લખતા હોય છે કે ફ્લક્સ એ વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળ વચ્ચેનો ગુણાકાર છે અથવા તો તે પસાર થતી ક્ષેત્રરેખાઓની સંખ્યાના સમપ્રમાણમાં છે માટે ફાઈ બરાબર ઈએ આવી રીતના લખી દેશે છે. પરંતુ આપણે આને ગાણિતિક રીતે સાબિતી આપવાનો પ્રયત્ન કર્યો છે તો હું લખીશ ફાઈ ઇઝ ઇક્વલ ટુ ઈ ઇન્ટુ એ. ક્યાંથી આવ્યું એ પણ આપણે આગળની થિયરી પરથી સમજ્યું છે. તો અહીંથી આપણે કહી શકીએ ફાઈ બરાબર ઈ ઇન્ટુ એ. કયા કિસ્સા માટે કહ્યું? તો જ્યારે પૃષ્ઠ આપેલા સમાન સદિશ સમાન જે વિદ્યુત ક્ષેત્ર સદિશ છે તેને લંબ હતું, પૃષ્ઠ લંબ હતું, એનો મતલબ કે થીટા જે છે એ અને એ વચ્ચેનો કેવો બની ગયો? ઝીરો. કેવો બની ગયો? ઝીરો. તમે જોઈ શકો છો કેમ કે ક્ષેત્રફળ સદિશ હંમેશા પૃષ્ઠને લંબ હોય અને એ પૃષ્ઠ પાછો ક્ષેત્રને લંબ છે, મતલબ કે બંને સમાંતર થઈ ગયા. આકૃતિની ભૂમિતિમાં તમે જોઈ શકો છો એટલે ફાઈ બરાબર ઈ એ કોસ થીટા પરથી ફાઈ બરાબર ઈ એ માટે તમને આ સમીકરણ મળ્યું છે પહેલી આકૃતિ માટે જે ફ્લક્સનું એક સ્વરૂપ છે. બરાબર છે. હવે જો પૃષ્ઠ જે છે એ ક્ષેત્રને લંબ ન હોય, ક્ષેત્રને લંબ હોત તો ઈ અને એ સમાંતર થઈ ગયા હતા, હવે ક્ષેત્રને લંબ ના હોત તો શું થાત? તો જો લંબ ના હોય તો જે ક્ષેત્રફળ સદિશ છે તેનો જે તેનું ક્ષેત્રફળ સદિશ છે તે શું કરશે? તો કંઈક ખૂણો બનાવશે, કંઈક ખૂણો બનાવશે. અહીંયા ક્ષેત્રફળ સદિશ તો હંમેશા લંબ જ હોય ને ક્ષેત્રને એ પૃષ્ઠને, તો પૃષ્ઠને આપણે લંબ જ દોરવાનું. આ લંબ થયો, જો પૃષ્ઠને લંબ થયો ક્ષેત્રફળ સદિશ, તો આ ક્ષેત્રફળ સદિશ છે જે પૃષ્ઠને લંબ હોય, આપેલા પૃષ્ઠને લંબ છે જો. બરાબર. પરંતુ હે હવે વિદ્યુત ક્ષેત્ર સાથે કંઈક ખૂણો બનાવે છે. જુઓ આ વિદ્યુત ક્ષેત્રની ડિરેક્શન છે, તમે જોઈ શકો છો વિદ્યુત ક્ષેત્ર ઈ સદિશ સાથે કંઈક ખૂણો થીટા બનાવે છે. તો અહીંયા કંઈક એંગલ થીટા બની રહ્યો છે. બરાબર. તો જ્યારે પૃષ્ઠ એ ક્ષેત્રને લંબ ન હોય, કંઈક એંગલે હોય, કંઈક ખૂણો બનાવતી દિશામાં હોય, ત્યારે ફ્લક્સ કેવી રીતના મળે? તો જ્યારે કંઈક ખૂણો બનતો હોય ત્યારે ફ્લક્સ લખવા માટે આપણે શું લખીશું? તો ફાઈ ઇઝ ઇક્વલ ટુ ઈ તો ખરો, પણ આ જે એ છે એ હવે એ નથી રહેતો, એનો વિદ્યુત ક્ષેત્રની દિશામાંનો ઘટક લેવો પડે. એટલે આપણે પ્રક્ષેપવાળી રીત છે ચોથા ચેપ્ટરમાં ભણ્યા હતા ને, આનો પ્રક્ષેપ લેવો પડે. તો આ ખૂણો છે એટલે પાસેનો ઘટક એ કોસ થીટા થાય. બરાબર છે. તો આ પ્રક્ષેપની રીત પણ આપણે 11મા ધોરણમાં શીખી ગયા છે. એટલે એની જગ્યા પર આવે એ કોસ થીટા, એની જગ્યા પર આવે એ કોસ થીટા. અને અહીંથી તમને આ સમીકરણ મળ્યું ફાઈ બરાબર ઈ એ કોસ થીટા. કેમ કે દરેક વખતે પૃષ્ઠ લંબ હોવું જરૂરી નથી, એટલે કે આ સામાન્ય સમીકરણ અને એના ઉપરથી તમે કહી શકો ફાઈ બરાબર આ ઈ એ કોસ થીટા, એનો મતલબ કે ઈ સદિશ ડોટ એ સદિશ. આ થઈ ગયું તમારું ફ્લક્સનું સમીકરણ ફાઈ બરાબર ઈ સદિશ ડોટ એ સદિશ, જે તમારા પાસે છે, જે તમે પહેલથી યાદ રાખ્યું છે કે વોટ ઇઝ ફ્લક્સ. ફ્લક્સ એટલે વિદ્યુત ક્ષેત્ર સદિશ અને ક્ષેત્રફળ સદિશનો અદિશ ગુણાકાર છે, જે તમે અહીંયા સાબિત કર્યું. કેમ કે જરૂરી નથી કે દરેક વખતે પૃષ્ઠ ક્ષેત્રને લંબ જ હોય, એટલે કે આ સામાન્ય સમીકરણ ફાઈ બરાબર ઈ ડોટ એ સદિશ એટલે કે ઈ એ કોસ થીટા, આ થીટાનું માપ જે છે, આ થીટાનું મૂલ્ય જે છે એ નક્કી કરશે કે ફ્લક્સ કેવો છે, મહત્તમ છે, ન્યૂનતમ છે, શૂન્ય છે, ધન છે કે ઋણ છે. આ બધું જ થીટા એટલે કોસ થીટા નક્કી કરશે, જે થીટા ઈ અને એ વચ્ચેનો ખૂણો છે. ઈ અને એ વચ્ચેનો શું છે મિત્રો? ખૂણો છે. એટલે ફ્લક્સનું સામાન્ય સૂત્ર આપણને મળ્યું ફાઈ બરાબર ઈ એ કોસ થીટા, એટલે કે ઈ સદિશ ડોટ એ સદિશ. આ તમારે યાદ રાખવાનું છે. બરાબર. હવે આપણે તેના એકમ અને પારિમાણિક સૂત્રની પણ ચર્ચા કરીએ. તો જુઓ અહીંયાથી તમે કહી શકો કે ફ્લક્સ જે છે તેનું એકમ શું આવશે? તો એકમ આવશે મિત્રો, એકમ શું હોય ફ્લક્સનું? તો કે ફ્લક્સનું એકમ વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળ સદિશના એકમ સાથે આપણે લખી શકીએ. તો વિદ્યુત ક્ષેત્રનું એકમ તો ન્યૂટન પર કુલમ છે, તમે જાણો છો, અને ક્ષેત્રફળનો મીટર સ્ક્વેર છે, એટલે ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ. આ એક એકમ થાય તેનું. બરાબર છે. બીજું એકમ કહેવું હોય તો, અથવા બીજો એકમ પર છે તેનો વોલ્ટ ઇન્ટુ મીટર. કેમ કે વોલ્ટ પર મીટર એ વિદ્યુત ક્ષેત્રનું એકમ હતું, અહીં મીટર સ્ક્વેર સાથે એટલે એક મીટર ઉડી જાય, એટલે વોલ્ટ ઇન્ટુ મીટર પણ તેનું એકમ છે. અથવા બીજું એક એકમ જે વધારે ઉપયોગમાં કોઈ કોઈ વખત દાખલામાં તમને આવશે તે છે વેબર. એ પણ ફ્લક્સનું એકમ છે,
વેબર, જેને ડબલ્યુ બીથી દર્શાવવામાં આવે છે દાખલાઓમાં, બરાબર છે. તો ફ્લક્સના આટલા એકમો છે, ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ અથવા વોલ્ટ ઇન્ટુ મીટર અથવા વેબર ડબલ્યુ બી. તેના ઉપરથી તેનું પારિમાણિક સૂત્ર લખવું હોય તો તમને બનાવતા આવડવું જ જોઈએ. પારિમાણિક સૂત્ર કેવી રીતના બનાવશું, જાતે બનાવવાનો પ્રયત્ન તમારે કરવાનો જ છે. ન્યૂટન માટે લખી શકાય એમ વન એલ વન ટી માઇનસ ટુ, મીટર સ્ક્વેર માટે લખી શકો એલ ટુ, અને કુલમ માટે લખી શકો એ વન ટી વન. પરિણામે તમને પારિમાણિક સૂત્ર મળી જશે. શું મળશે? તો કે ભાઈ એમ વન નો એમ વન એલની એક અને બે ત્રણ થાય, એટલે એલ થ્રી, ટીની માઇનસ ટુ ઉપર નીચેથી એક આવી જાય એટલે માઇનસ થ્રી થશે, ટી માઇનસ થ્રી, અને એની એક ઘાત માઇનસ ઉપર જાય એટલે માઇનસ વન. તો આ થઈ ગયું ફ્લક્સનું પારિમાણિક સૂત્ર, એમ વન એલ થ્રી ટી માઇનસ થ્રી એ માઇનસ વન. એટલે આ ફ્લક્સનું એકમ અને પારિમાણિક સૂત્ર એ પણ યાદ રાખવાનું, પૂછાઈ શકે, બરાબર. ફ્લક્સ કેવી રાશિ છે? તો એ અદિશ રાશિ છે, અદિશ રાશિ છે, આ પણ યાદ રાખવાનું. બે સદિશોનો અદિશ ગુણાકારથી મળતી રાશિ છે, અદિશ રાશિ છે ફ્લક્સ, અદિશ રાશિ છે. તેના એકમ અને પારિમાણિક સૂત્રને પણ આપણે ધ્યાનથી યાદ રાખવાનું છે. હવે ફ્લક્સ ધન ઋણ મહત્તમ શૂન્ય ક્યારે હોય અને તે કોના ઉપર આધાર રાખે છે? તો આ કોસ થીટા પર આધાર રાખે છે, જે અહીં આપણને મળ્યું છે. વોટ ઇઝ થીટા? તો ઈ અને એ વચ્ચેનો ખૂણો, તે આપણને કહેશે કે ફ્લક્સ મહત્તમ, ન્યૂનતમ અને શૂન્ય, ધન અને ઋણ ક્યારે છે. તો મિત્રો, નોંધ કરીને આપણે લખીશું કે ફ્લક્સ જે છે એ ક્યારે મહત્તમ, ક્યારે ન્યૂનતમ અને ક્યારે શૂન્ય હોય. તો નોંધ, જ્યારે થીટા ઇઝ ઇક્વલ ટુ, મહત્તમ માટેની પહેલાં વાત કરીએ તો થીટા ઇઝ ઇક્વલ ટુ 90 હોય, થીટા ઇઝ ઇક્વલ ટુ 90 હોય, થીટા ઇઝ ઇક્વલ ટુ 90 નો મતલબ શું થાય? તો જુઓ, ખૂણો, કોનો ખૂણો? તો ઈ અને એ વચ્ચેનો ખૂણો, ઈ અને એ વચ્ચેનો ખૂણો છે ને, એ 90 ક્યારે હોય? તો 90નો કિસ્સો તો હજુ આપણે ચર્ચિત નથી. 90 ક્યારે હશે? તો આ જે છેલ્લો બાકી છે ને, એની પહેલાં હું ચર્ચા કરું છું. જુઓ, તો આ જે ક્ષેત્રફળ ખંડ છે તે ક્ષેત્ર સદિશ, જે વિદ્યુત ક્ષેત્ર છે તેને સમાંતર જ છે. આપણે પહેલાં ચર્ચા કરી ગયા છે, આ ક્ષેત્ર સદિશની દિશા છે અને એને સમાંતર જ આ પૃષ્ઠ પણ છે. એનો મતલબ કે તેનો ક્ષેત્રફળ આમ બહાર નીકળતી દિશામાં હોય, જે વિદ્યુત ક્ષેત્રને કેવું થયું, લંબ થયું ને. તો આનો જે ક્ષેત્રફળ સદિશ છે તે તમે જોઈ શકો છો, ક્ષેત્રફળ સદિશ આમ બહાર નીકળતી દિશામાં હશે એ સદિશ, જે આ પૃષ્ઠને તો લંબ હશે જ, ક્ષેત્રફળ સદિશ હંમેશા પૃષ્ઠને લંબ હોય, પરંતુ એ વિદ્યુત ક્ષેત્રને પણ લંબ છે. જુઓ, આ વિદ્યુત ક્ષેત્રની ડિરેક્શન છે તેને પણ લંબ છે ને, આ વિદ્યુત ક્ષેત્રની ડાયરેક્શન છે તેને પણ લંબ છે, જોઈ શકો છો. તો આવા કિસ્સામાં શું થશે? થીટા ઇઝ ઇક્વલ ટુ 90 હોય તો ફ્લક્સ કેવો મળે? બોલો જવાબ. તો કે ભાઈ કોસ 90 એટલે શૂન્ય, ફ્લક્સ શૂન્ય મળે, ફ્લક્સ શૂન્ય મળે, એટલે ફાઈ ઇઝ ઇક્વલ ટુ 0. યાદ રાખો, જ્યારે થીટા ઇઝ ઇક્વલ ટુ 90, થીટા કોણ? તો ઈ અને એ વચ્ચેનો ખૂણો કેવો છે? 90 ડિગ્રી. તો ફ્લક્સ શૂન્ય છે, જે તમને ટોર્ચના એક્ઝામ્પલમાં સમજાવ્યું ને કે પહેલાં લંબ હતું, આ કિરણો આવી રહ્યા હતા, તો મહત્તમ પ્રકાશ પસાર થતો હતો, ધીમે 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 એંગલ આપતા હતા, ઘટતા ગયો ઘટતા ગયો ઘટતા ગયો અને આ સમાંતર થયું, તો પસાર થતા જ નથી કિરણો. જુઓ, તો આ જ કિસ્સો છે, આ ક્ષેત્રને સમાંતર રેખેલો પૃષ્ઠ છે, એનું ક્ષેત્રફળ સદિશ આમ લંબ હોય તો આ ક્ષેત્રને તે લંબ જ કહેવાય. તો આપણે આ ગાણિતિક શબ્દોમાં કહી રહ્યા છીએ, થીટા ઇઝ ઇક્વલ ટુ 90 હોય તો 50, જે તમે ગણિતની દૃષ્ટિએ કહી શકો અને આ એકચ્યુઅલીમાં કન્સેપ્ટની દૃષ્ટિએ પણ કહી શકો કે જો અહીંથી કોઈ પણ જાતના કિરણો પસાર નથી થતા. આ ગાણિતિક રીતે આપણે કીધું કે થીટા 90 છે, મતલબ કે 50 થાય, કેમ કે કોસ 90 શૂન્ય થાય, બરાબર. તો થીટા ઇઝ ઇક્વલ ટુ 90 માટે ફાઈ ઇઝ ઇક્વલ ટુ 0 શૂન્ય હોય, યાદ રાખવાનું. હવે થીટા ઇઝ ઇક્વલ ટુ 0 માટે, થીટા ઇઝ ઇક્વલ ટુ 0 માટેની વાત કરીએ, 0 ક્યારે બને છે? તો આ જ તમે કિસ્સો ચર્ચી લીધો છે, જ્યારે પૃષ્ઠ એ ક્ષેત્રને લંબ હોય, એનો મતલબ કે ક્ષેત્રફળ સદિશ અને સદિશ વચ્ચે ખૂણો 0 છે, આ સમજી ગયા છે. એટલે આપણે એને ફરીથી ફટાફટ લઈ લઈએ, તો ફ્લક્સ કેવો મળશે? મહત્તમ, કેમ કે ફાઈ બરાબર ઈ કોસ થીટામાં કોસ 0 1 થાય, એટલે એ કોસની મહત્તમ મૂલ્ય 1 જ છે, કેમ કે કોસ ઘટતો વિધેય છે, એટલે ફાઈ બરાબર ઈ. તો અહીંયા તમને જે ફ્લક્સ મળવાનો છે તે મહત્તમ મળવાનો છે, એટલે ફાઈ ઇઝ ઇક્વલ ટુ મેક્સિમમ. ફાઈ મેક્સિમમ કહેવાય તેને, મહત્તમ ફ્લક્સ, અથવા તો તેને મહત્તમ ફ્લક્સ પણ નામ આપી શકો છો. આ બે કિસ્સા થયા. ત્રીજો કિસ્સો આપણે વાત કરીએ હવે, કે જ્યારે થીટા જે છે એ ગ્રેટર ધેન 90 હોય. હવે આ કિસ્સો પણ આવી શકે ને, 0 હોય, 90 હોય, 90 કરતાં નાનો પણ હોય ને મોટો પણ હોય, તો થીટા ઇઝ ગ્રેટર ધેન 90 હોય, એનો મતલબ શું થાય? જો થીટા 90 કરતાં મોટો હોય તો કોસ ઘટતો વિધેય હોવાથી
कॉस थीटा ऋण होय, कॉस थीटा नो मूल्य केवो होय, ऋण होय। थीटा इज ग्रेटर देन 90 तो कॉस थीटा इज लेस देन 0। आ शरत याद राखो, कॉस थीटा नो मूल्य 0 करता नानो होय, अहीं ग्रेटर देन होय तो अहीं लेस देन होय, बस आटलू याद राखवानुं। तो थीटा इज ग्रेटर देन 90 होय तो कॉस थीटा इज लेस देन 0 होय, एटले के ते ऋण होय। तो कॉस थीटा ऋण मळे एनो मतलब के फ्लक्स ऋण मळे, एनो मतलब के फ्लक्स केवो मळे, ऋण मळे। एटले अहीं लखी शकीए फ्लक्स ऋण, केवो मळे फ्लक्स ऋण मळे, फ्लक्स ऋण मळे ક્યારે, જ્યારે થીટા ઇઝ ગ્રેટર દેન 90 હોય, એનો મતલબ કે કોસ થીટાનું મૂલ્ય લેસ દેન 0 એટલે કે ઋણ હોય, અને કોસ થીટા ઋણ હોય એટલે આનું મૂલ્ય કંઈક ઋણ આવ્યું, એનો મતલબ કે ફાઈ ઋણ, ફ્લક્ષ ઋણ હોય, ખ્યાલ આવે છે। તે જ પ્રમાણે આગળ થીટા ઇઝ લેસ દેન 90 હોય, એટલે થીટા 90 કરતાં નાનો હોય, એનો મતલબ કોસ થીટાનું મૂલ્ય ધન મળે, અહીં લેસ દેન છે તો ગ્રેટર દેન થઈ જાય, ઉલટું યાદ રાખવાનું। તો શું આવે જવાબ, તો કોસ થીટા ઇઝ ગ્રેટર દેન 0, એટલે કોસ થીટા ધન મળે જ્યારે ખૂણો 90 કરતાં નાનો હોય। તમે સાઈન કોસનો ટેબલ પણ તમે જાણતા હશો, તેના ઉપરથી પણ નક્કી કરી લો કે કોસ 30 45 60નું મૂલ્ય ધન છે, બરાબર। તો કોસ થીટા ઇઝ ગ્રેટર દેન 0 ક્યારે, જ્યારે થીટાનું મૂલ્ય 90 કરતાં નાનું છે, ખ્યાલ આવે છે। થીટાનું મૂલ્ય 90 કરતાં કેવું છે, નાનું છે, ત્યારે શું થશે, કોસ થીટા ઇઝ ગ્રેટર દેન 0 એટલે કોસ ધન મળશે, અને કોસ ધન મળશે એટલે ફ્લક્સ મહત્તમ મળશે, ફ્લક્સ કેવો મળશે, ધન મળશે, મહત્તમ તરફ જશે, બરાબર, ધન મળશે, બરાબર છે। ધીમે 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 થીટાનું મૂલ્ય 90 કરતાં નાનું 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 થતાં થતાં 0 થાય ત્યારે ફ્લક્સ મહત્તમ થઈ જાય, બરાબર છે। તો આ ચાર શરતો છે એ તમારે યાદ રાખવાની છે। પાંચમી શરત તમારે 180 ડિગ્રી માટે કહેવી હોય તો કહી શકાય, તો થીટા ઇઝ ઇક્વલ ટુ 180 હોય તો ફરીથી કોસ 180 માઇનસ 1 થાય એટલે ફ્લક્સ ઋણ, ફ્લક્સ કેવું, ઋણ મળે, એ પણ તમે જાતે સમજી શકો છો। ફાઈ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઈએ જવાબ આવે કોસ 180 માટે। એટલે આ ચાર શરતો યાદ રાખવાની છે। કઈ શરતો, તો જ્યારે થીટા ઇઝ ઇક્વલ ટુ 90, થીટા કોણ, તો ઈ અને એ વચ્ચેનો ખૂણો, તો ફ્લક્સ શૂન્ય થઈ જાય, ગાણિતિક કોન્સેપ્ટ પરથી કહી શકો, અને આ સમજીને પણ કહી શકો। થીટા ઇઝ ઇક્વલ ટુ 0 હોય તો ફ્લક્સ મહત્તમ હોય, થીટા ઇઝ ગ્રેટર દેન 90, અહીં ગ્રેટર દેન હોય તો કોસ થીટા લેસ દેન થઈ જાય, યાદ રાખવાનું। થીટા ગ્રેટર દેન 90 હોય એટલે કોસ લેસ દેન થઈ જાય એટલે કે ઋણ થઈ જાય, થીટા લેસ દેન 90 હોય તો થીટા કોસ થીટા કેવું થઈ જાય, ધન થઈ જાય, ગ્રેટર દેન થઈ જાય એટલે કે ફ્લક્સ ધન મળે છે, ફ્લક્સ કેવો મળે છે, ધન મળે છે। આ વસ્તુ યાદ રાખવાની છે। બીજી કઈ વસ્તુ આગળ યાદ રાખવાની છે કે બંધ વક્ર સપાટીઓ માટે, કેવી બંધ વક્ર સપાટીઓ માટે ફ્લક્સ કેવો, ધન કે ઋણ ક્યારે આપણે કહી શકીએ, તો એ માહિતી પણ હું તમને અહીંયા સમજાવી દઉં કે બંધ વક્ર સપાટીઓના કિસ્સામાં શું થાય છે। જોજો, બંધ વક્ર સપાટીઓ માટે ફ્લક્સ કેવો હોય, કેમકે આગળ ગાઉસનો નિયમ ભણવાનો છે ને, તેમાં આપણે બંધ પૃષ્ઠ લેવાનું છે, એટલા માટે અહીંયા એની થોડી ચર્ચા કરીએ। બંધ વક્ર સપાટીઓ માટે, બંધ વક્ર સપાટીઓ માટે તો જુઓ, નંબર એકમાં તેમાં આવે છે, પહેલા કિસ્સામાં આપણે લખીશું કે કોઈ બંધ વક્ર સપાટીની અંદર ક્ષેત્રરેખાઓ પસાર થતી હોય, ની અંદરથી ક્ષેત્રરેખાઓ પસાર થતી હોય, ધારી લઈએ, સમજો આ માહિતીને સમજવાની છે। માની લો કે આ કોઈ બંધ વક્ર સપાટી છે, બંધ છે ગમે તેવી આકારની હોય, બરાબર, તો તેની અંદર ક્ષેત્રરેખાઓ જતી હોય, બંધ વક્ર સપાટીની અંદર તરફ ક્ષેત્રરેખાઓ જતી હોય, એટલે કે આવી રીતના અંદર તરફ, એટલે આવી રીતના ક્ષેત્રરેખાઓ જતી હોય, અંદર તરફ એટલે આમ જતી હોય, અંદર ક્ષેત્રરેખાઓ આવી રીતના અંદર તરફ જતી હોય, તો આ ક્ષેત્ર જે છે બંધ વક્ર સપાટીનું, તેના સાથે સંકળાયેલો ફ્લક્સ ઋણ હોય, યાદ રાખવાનું। જો ક્ષેત્રરેખાઓ બંધ વક્ર સપાટીની અંદર પ્રવેશતી હોય, સાદી ભાષામાં કહીએ તો તેની સાથે સંકળાયેલું ફ્લક્સ ઋણ હોય, અને જો બંધ વક્ર સપાટી, જો બંધ વક્ર સપાટી આપણે કોઈ વિચારીએ અને એ સપાટીમાંથી ક્ષેત્રરેખાઓ બહાર નીકળતી હોય, તો એ કિસ્સો આવી રીતના હોય, બહાર નીકળતી એટલે દિશા બદલી નાખો, ફક્ત આવી રીતના બહાર નીકળતી દિશા આપો, આ બિંદુ ધન વિદ્યુતભારને ઋણ વિદ્યુતભારના જે ક્ષેત્રો હતા ને એના જેવું જ કન્સેપ્ટ નથી લાગતો, તો આવી રીતના જો બહાર નીકળતી ક્ષેત્રરેખાઓ હોય, કોઈ સપાટીમાંથી ક્ષેત્રરેખાઓ બહાર નીકળતી હોય, તો આ બંધ વક્ર સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ ધન હોય, ફ્લક્સ કેવો હોય, ધન હોય, જ્યારે પ્રવેશતી હોય
तो फ्लक्स ऋण, बाहर निकलती होय तो फ्लक्स धन होय छे। आ याद राखवानुं छे तमारे। परंतु कोई एवी सपाटी आपी, मानी लो कि तमने कंईक एवी कोई सपाटी बंद आपी दीधी छे कि जेमां प्रवेशती अने बाहर निकलती क्षेत्र रेखाओनी संख्या समान छे, मतलब कि अहींथी प्रवेशी डेस करीने अहींथी निकली गई, अहींथी प्रवेशी અને અહીંથી બહાર નીકળી ગઈ, અહીંથી પ્રવેશી અને અહીંથી બહાર નીકળી ગઈ, એટલે કે પ્રવેશથી અને બહાર નીકળતી ક્ષેત્રરેખાઓની સંખ્યા અહીંયા જુઓ કેવી છે, સમાન છે। ત્રણ ક્ષેત્રરેખાઓ અંદર પ્રવેશી છે એટલે આના લીધે ફ્લક્સ ઋણ મળશે, એટલી ને એટલી બહાર નીકળી ગઈ છે એટલે એના લીધે ફ્લક્સ ધન મળશે, મતલબ કે કુલ ટોટલ ફ્લક્સ શૂન્ય થઈ જાય। એટલે અહીંયા ફ્લક્સ કેવો હોય તો કે ફાઈ બરાબર શૂન્ય, અહીંયા ફાઈ કેવો હોય તો કે ભાઈ ઋણ હોય, જ્યારે ક્ષેત્રરેખાઓ सपाटी बंद वक्र सपाटी में प्रवेशती हो तो फ्लक्स ऋण, जयरे फ्लक्स धन क्यारे मणे तो जयरे क्षेत्ररेखाओं बहार निकलती दिशा में हो बंद वक्र सपाटी में थी। तीजा किस्सा में जेटली संख्या में क्षेत्ररेखाओं अंदर जती हो प्रवेशती होटली ने एटली संख्या में बहार निकलती हो बने किस्सा भेगा थे एटली संख्या है एट्ले फ्लक्स शून्य प्लस माइनस जीरो। ओके, तो बंद वक्र सपाटी में आ कंसेप्ट याद रखो कि जेटली क्षेत्ररेखाओं अंदर जती हो एटली एटली बाहर निकलती हो तो कुल फ्लक्स शून्य थी जाए। जो तमे जोई सको कोई आकृति कोई घटना भी आपी है कि जेमा तमे जोई सको छो कि क्षेत्ररेखाओं अंदर तरफ जाई रही है, मतलब कि ऋण विद्युत भार हो तो शूँ थाय तेना साथेनो फ्लक्स केवो मळे तो कि ऋण मळे, अने जो क्षेत्ररेखाओं बाहर निकलती हो बंद वक्र सपाटी में तो तेना साथे संकळायेलो फ्लक्स धन मळे। જ્યારે આપણે ગૌસનો નિયમનો અભ્યાસ કરીશું ત્યારે આ કિસ્સાને જોઈશું આપણે કે ક્ષેત્રરેખાઓ બહાર કેવી રીતે નીકળે છે અને તેના સાથે સંકળાયેલો ફ્લક્સ કેવી રીતે ધન હોય છે। ઓકે, તો બંધ વક્ર સપાટીઓ સાથે સંકળાયેલા ફ્લક્સની આ માહિતી હતી, બરાબર છે। તો મિત્રો, આ હતું ફ્લક્સ। ફ્લક્સ એટલે શું એ આપણે સમજ્યું છે। હવે આ સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલા કેટલાક જે છે પૃષ્ઠ જે છે કંઈક ખૂણે મૂક્યા છે, કંઈક લંબ અને કંઈક ઝીરો ડિગ્રીએ મૂક્યા છે, આ દરેક વસ્તુઓને આપણે ફ્લક્સ કેવી રીતના હોય તેના દરેક કિસ્સાઓને સમજ્યું છે। તમે તેને સ્ક્રીનશોટ લઈને પહેલાં લખી લો, પછી અસમાન વિદ્યુત ક્ષેત્રમાં કંઈક કોઈક સપાટી મૂકી દીધી હોય અને કોઈ એ સપાટી સાથે સંકળાયેલું આપણે કુલ ફ્લક્સ શોધવું છે તો તેનું સૂત્ર આપણે મેળવીશું જે પણ દાખલાઓમાં કામ લાગશે। એટલે પહેલાં તમે આનું સ્ક્રીનશોટ લઈ લેજો ફટાફટ, પછી આપણે આગળ વધીએ અને જોઈએ। તો હવે મિત્રો, અસમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલા કોઈ પૃષ્ઠ કોઈ સપાટી છે તેના સાથે સંકળાયેલો આપણે કુલ ફ્લક્સ કેવી રીતના શોધી શકીએ એની થોડી ચર્ચા કરી લઈએ। અસમાન વિદ્યુત ક્ષેત્ર, અસમાન વિદ્યુત ક્ષેત્ર માં મૂકેલ સપાટી સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ, કુલ ફ્લક્સ કેવી રીતના મેળવીશું, કુલ ફ્લક્સનું સૂત્ર આપણે કેવી રીતના મેળવીશું તે સમજીએ, બરાબર। તો જુઓ, અસમાન વિદ્યુત ક્ષેત્ર આપણે રજૂ કરીશું, તેમાં કોઈ એક સપાટી વિચારીશું અને તેના સાથે સંકળાયેલ કુલ ફ્લક્સનું સૂત્ર મેળવીશું જે આપણને એનસીઆરટીમાં પણ સૂત્ર આપેલું છે, આપણે તેને આકૃતિ પરથી સમજીએ। તો કેવી રીતના સમજીશું, તો ફટાફટ એક અસમાન વિદ્યુત ક્ષેત્ર રજૂ કરીશું અને તેના અંદર એક સપાટી મૂકવાની છે। તો પહેલાં આપણે કોઈ સપાટી દોરી લઈએ જેથી આપણે સરળતાથી આકૃતિને ન્યાય આપી શકીએ। માની લઈએ કે આ કોઈ સપાટી છે જે આપણે પસંદ કરી છે એ અસમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકી દીધી, ગમે તે આકારની લઈ શકે, જરૂરી નથી કે કોઈ એક નિશ્ચિત આકાર જ હોવો જોઈએ। તો આ કોઈ એક સપાટી છે તે અસમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલી છે, એટલે અસમાન વિદ્યુત ક્ષેત્ર હું અહીંયા દોરું છું। આ કોઈ સપાટી આવા કોઈ અસમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલી છે, આ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ હું દોરી રહ્યો છું, બરાબર છે। તો આ દરેક વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે તેની શું છે, વિદ્યુત ક્ષેત્ર રેખાઓ। તો મિત્રો, આ સપાટી સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ કેટલું હશે આપણે શોધવાનું છે, સમજો। આ કોઈ સપાટી છે, અસમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકી છે, બરાબર, ઈ સદિશ, પણ એ અસમાન છે। તો આપણે આવી કોઈ એક સપાટી આપેલી હોય તો તેને નાના નાના સૂક્ષ્મ ખંડોમાં વિભાજિત કરી દેવી પડે અને એક નાનકડા સૂક્ષ્મ ખંડની આપણે વાત કરી તે વાત
संपूर्ण सपाटी माते आपणे करी शकीए। कोई एक नानकड़ा पृष्ठखंडने ध्यानमां लो, तेनो फ्लक्स शोधो अने आवा दरेकनो सरवाळो एटले के सपाटी साथे संकळायेलो कुल फ्लक्स आपणे मळी जाए। बराबर, तो हूँ एक नानकड़ो पृष्ठखंड ध्यानमां लऊं छूं। मानी लईए कि आपणो अहींया आ सपाटी ना अंदरनो कोई एक नानकड़ो पृष्ठखंड छे, कोई एक नानकड़ो टुकड़ो, नानकड़ो सूक्ष्म खंड आ सपाटीनो हूँ पसंद करूँ छूँ। बराबर छे, तो तेनो क्षेत्रफल सदीश ए आ सपाटीने लंब हशे। आपणे समजीए छे सपाटीने केवो हशे, हमेशा लंब होय क्षेत्रफल सदीश। जो तो आ क्षेत्रफल सदीश छे अने आ क्षेत्ररेखा તે ઈ સદીશ છે, એ બંને વચ્ચે કંઈ ખૂણો છે તમે જોઈ શકો છો, આ કંઈ ખૂણો રચે છે, ખૂણો એકદમ સૂક્ષ્મ છે તમે જોઈ શકો છો। એ સદીશ અને ઈ સદીશ વચ્ચે કંઈ ખૂણો છે જે હું અહીંયા દર્શાવી શકતો નથી કેમ કે ખૂબ સૂક્ષ્મ છે। બરાબર છે, જેટલો ક્ષેત્ર અસમાન વધુ એટલો ખૂણો વધારે બનતો જાય। બરાબર, તો ઈ અને એ વચ્ચે કંઈ ખૂણો તો છે, બંને સમાંતર તો છે નહીં। બરાબર, તો આ જે નાનકડો સૂક્ષ્મ ખંડ છે તેની સાથે સંકળાયેલું ફ્લક્સ એટલે કે સૂક્ષ્મ ફ્લક્સ જ હશે, એ આપણે કેવી રીતે લખી શકીએ? તો સૂક્ષ્મ ફ્લક્સ ડેલ્ટા ફાઈ, સૂક્ષ્મ કેમ કે સૂક્ષ્મખંડ છે ને એટલા માટે ડેલ્ટા ફાઈ બરાબર કંઈ ખૂણો બને છે ફ્લક્સના સામાન્ય સૂત્ર ઈ એ કોસ થીટા પરથી આપણે શું લખી શકીએ? તો કે ભાઈ ઈ ડેલ્ટા એ, કેમ કે ક્ષેત્રફળ ખંડ સૂક્ષ્મ છે, ડેલ્ટા એ જેટલો તેનું ક્ષેત્રફળ છે એવું આપણે માની લેવાનું છે, તો ઈ ઇન્ટુ ડેલ્ટા એ કોસ થીટા। આ રીતે તમે લખી શકો સૂક્ષ્મખંડ સાથે સંકળાયેલું સૂક્ષ્મ ફ્લક્ષ, તો તેને આપણે સદીશ સ્વરૂપે પણ આવી રીતે લખી શકીએ ને, ઈ સદીશ ડોટ ડેલ્ટા એ સદીશ, શું વાંધો છે, લખી શકાય ને? તો કે હા લખી શકાય, કેમ ના લખી શકાય, ઈ સદીશ ડોટ ડેલ્ટા એ સદીશ। તો અહીંયા તમને જે ફ્લક્ષ મળ્યું છે ઈ સદીશ ડોટ ડેલ્ટા એ સદીશ, એ એક નાનકડા સૂક્ષ્મખંડનું મળ્યું છે। આવા તો ઘણા બધા ખંડ છે ને, 1, 2, 3, 4, 5, 6, 7, 8 ઘણા બધા, નંબર ઓફ આખી સપાટીને આપણે નાના નાના સમાન સૂક્ષ્મખંડોમાં વિભાજિત કરી દીધી છે। તો આ સપાટી સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ એટલે કે ફાઈ એ શું હોય? તો આવા નાના નાના સૂક્ષ્મખંડોનો જે ફ્લક્સ છે તેનો સરવાળો, આખા પૃષ્ઠ પરનું, આખી સપાટી પરના આવા નાના નાના સૂક્ષ્મખંડોનો ફ્લક્સ જે મળશે તેનો સરવાળો, આ ગાણિતિક રજૂઆત છે તેની। ડેલ્ટા ફાઈ જે તમને મળ્યું છે એક નાનકડા સૂક્ષ્મખંડનું ફ્લક્સ છે, એવા સિગ્મા એટલે કે એવા ઘણા બધા સંપૂર્ણ પૃષ્ઠમાં રહેલા સૂક્ષ્મખંડોનો સિગ્મા એટલે શું, સરવાળો, એ તમને આ સપાટી સાથે સંકળાયેલો કુલ ફ્લક્સ આપશે, કુલ ફ્લક્સ આપશે। અને આપણે આવી રીતના પણ લખી શકીએ, કેવી રીતના લખી શકીએ? તો કે ભાઈ ફાઈ બરાબર લિમિટ ડેલ્ટા એ ટેન્સ ટુ ઝીરો, કેમ કે આપણે સરવાળાને સંકલન સ્વરૂપે લખી શકીએ, લિમિટ ડેલ્ટા એ ટેન્સ ટુ ઝીરો। ડેલ્ટા ફાઈની કિંમત શું છે? તો કે ભાઈ ઈ સદીશ ડોટ ડી એ અથવા તો ડેલ્ટા એ સદીશ, બરાબર છે, કિંમત મૂકી દીધી છે લિમિટ ડેલ્ટા એ ટેન્સ ટુ ઝીરો ઈ સદીશ ડોટ ડેલ્ટા એ સદીશ। કેમ કે જે સિગ્મા છે એટલે કે જે સરવાળો દર્શાવે છે, કોનો સરવાળો? તો કે ભાઈ ડેલ્ટા ફાઈ જેટલા નાના નાના ફ્લક્સ ધરાવતા સૂક્ષ્મખંડોના ફ્લક્સોનો સરવાળો સંકલન સ્વરૂપે લખી શકાય, એટલે કે સિગ્માને આપણે સંકલન સ્વરૂપે પણ લખી શકીએ, તો એ આવી રીતના લખી શકાય, તો ફાઈ બરાબર સિગ્મા એટલે કે સરવાળો સંકલનમાં પડી રમે, કોનો સરવાળો? તો સંપૂર્ણ પૃષ્ઠમાં રહેલા નાના નાના સૂક્ષ્મખંડોના લીધે મળતા નાના નાના ફ્લક્સોનો સરવાળો, એ સંપૂર્ણ સપાટીનો કુલ ફ્લક્સ થાય, એટલે કે અહીંયા થાય પૃષ્ઠ સંકલન। શું થાય? પૃષ્ઠ સંકલન, સંપૂર્ણ સપાટી પરનું ક્ષેત્રફળ સંકલન, પૃષ્ઠ સંકલન પર તમે તેને કહી શકો છો। ફાઈ ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન પૃષ્ઠ સંકલનમાં આપણે લખી શકીએ ઈ સદીશ ડોટ ડેલ્ટા એ સદીશ અથવા તો ડી એ સદીશ પણ તમે તેને કહી શકો, ડેલ્ટા એ સદીશ તેને તમે ડી એ પણ કહી શકો, જ્યારે સંકલન લખો ત્યારે તેને આવી રીતના ઈ ડોટ ડી એ સદીશ પણ કહી શકો છો। બરાબર છે, કેમ કે લિમિટમાં ડેલ્ટાનું ડી થઈ જાય છે તમે જાણો છો, બરાબર, લિમિટ લઈએ તો ડેલ્ટાનું શું થઈ જાય? ડી, એટલે અહીંયા પણ તમે ડી એ સદીશ લખી શકો છો, ડેલ્ટા એ રાખશો તો પણ કોઈ વાંધો છે નહીં, બંને એક જ રજૂઆત કરે છે। તો ફાઈ બરાબર લિમિટ ડેલ્ટા એ ટેન્સ ટુ ઝીરો ઈ સદીશ ડોટ ડી એ સદીશ, જે આપણે કિંમત મૂકી છે અને સંકલન સ્વરૂપે ફાઈ ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ઈ સદીશ ડોટ ડી એ સદીશ, આ પણ કુલ ફ્લક્સ દર્શાવતો ફ્લક્સનું સૂત્ર છે, આ ફ્લક્સના સામાન્ય સૂત્રોનો આપણે અભ્યાસ કર્યો હતો,
बराबर अहीं जे छे एक मोटी जे सपाटी छे आ समान विद्युत क्षेत्र में मूकी दीधी तेनी साथे संकळायेलो कुल फ्लक्स आवी रीतना संकलन स्वरूपे आपणे मेळवी शकीए फाई बराबर इंटीग्रेशन ई सदिश डॉट डी ए सदिश आ ई डॉट डी ए तो फ्लक्स ज दर्शावे छे पण ए कोनो फ्लक्स छे तो एक नानकडा सूक्ष्मखंडनो फ्लक्स छे पण एवा तो घणा बधा हशे ने संकलन एटले के एवा बधानो सरवाळो क्या हती के पृष्ठ पर रहेला एवा बधानो सरवाळो बस सिम्पल कॉन्सेप्ट छे सिग्मा पण ए ज वस्तु दर्शावती छे संकलन पण ए ज वस्तु दर्शावती छे कोई वस्तु नवी छे नहीं फ्लक्सनो सूत्र तो एनो ए छे ई डॉट डी ए ई डॉट ए ई डॉट ए ई डॉट ए कहो के ई डॉट डी ए कहो बने बात सामान है ई डॉट ए एट आखी सपाटी की बात कर रही है ई डॉट डी एट के नानकड़ा खंड की बात कर रो ओके एट के आवा नानकड़ा खंड साथ संकड़ेला सूक्ष्म सूक्ष्म फ्लक्सों आखा पृष्ठ पर रहेला हे एमनो सरवाड़ो एट के संकलन पूरी बात एट संकलन स्वरूपे रजूआत है फ्लक्सनी जयरे आप कोई सपाटी ने असमान विद्युत क्षेत्र में मूकी दीए तो संकड़ेलो कुल फ्लक्स अपने आ रीतना संकलन स्वरूपे मेड़ सकी आ पण एक सीम्पल कॉन्सेप्ट है जे फ्लक्स जे नानकड़ा सूक्ष्मखंड साथ संकळायेलू है तेनाथी आपणे मेळवी शकीए छीए एवा नाना नाना सूक्ष्मखंडो घणा बधा हशे एमनो आपणे सरवाळो करवो पड़े ए सरवाळाने संकलन स्वरूपे लखो एटले आपणे आ सूत्र मळे छे एटले आ पण एक महत्वनुं सूत्र है जे तमने काम लागवानुं छे ओके तो आ थिअरीनो पण स्क्रीनशॉट लई अने लखी लो पछी आपणे आगळ गाउसना नियमनो अभ्यास करीशुं फटाफट स्क्रीनशॉट लई लो तो मित्रों नेक्स्ट थिअरी छे गाउसनो नियम महत्वनो प्रश्न छे आपनो बंद पृष्ठ माटे होय छे गाउसनो नियम कोई बंद सपाटी आपणे ध्यानमां लईशुं तेना माटे अने तेना केन्द्र पर कोई विद्युत भार मूकीशुं अने तेना वडे घेरातो कुल विद्युत फ्लक्स ने आ सूत्र मेळवानो छे जेने आपणे गाउसनो नियम कहीशुं गाउसना नियम परथी मेळवीशुं तो मित्रो गाउसनो नियम शुं छे पहेला तेनो सिद्धांत शुं छे आपणे ए लखी दईए तो गाउसे एम कह्युं कि बंद पृष्ठ साथ संकळायेलो कुल विद्युत फ्लक्स नियम शू है ये समझवानुं छे पहला बंद पृष्ठ साथ संकळायेलो कुल विद्युत फ्लक्स ते पृष्ठ वडे घेराता कुल विद्युत भार अने शून्यवकाशनी परमिटिविटी एप्सिलॉन जीरो ना गुणोत्तर बराबर होय छे हूँ नियम ने फक्त गाणितिक स्वरूपे लखू छू बाकी शब्दों में बोली ने समझावी तेना उपर तमारे समझवानुं छे गाउस एम कीधुं के फाई एटले के बंद पृष्ठ वडे घेरातो कुल विद्युत फ्लक्स फाई ते पृष्ठ वडे घेरातो कुल विद्युत भार तेने आपणे क्यू अथवा सिग्मा क्यू पण लखी शकीए नो डाउट कुल विद्युत भार तरीके सिग्मा क्यू बाय शून्यवकाशनी परमिटिविटी एप्सिलॉन जीरोना गुणोत्तर बराबर होय छे तो जो आना पर नियम पण याद रखो कि भाई फ्लक्स ए घेरातो कुल विद्युत भार अने एप्सिलॉन जीरोनी जे छे शून्यवकाशनी परमिटिविटी एना गुणोत्तर बराबर छे बस नियम याद रखवानी क्या जरूर छे सूत्र याद रखो फाई बराबर क्यू बाय एप्सिलॉन जीरो अथवा सिग्मा क्यू बाय एप्सिलॉन जीरो गाउस एम कह्युं बराबर कि बंद पृष्ठ साथ संकळायेलो कुल विद्युत फ्लक्स ते बंद पृष्ठ अथवा तो जे बंद सपाटी छे तेना वडे घेराता कुल विद्युत भार अने शून्यवकाशनी परमिटिविटी एप्सिलॉन जीरोना गुणोत्तर बराबर होय छे आने आपणे साबित करी बतावानी छे आने आपणे शुं करी छे साबिती आपवानी छे एटले आपणे पहेला कोई एक बंद सपाटी तरीके एक ગોળાને ધ્યાનમાં લઈશું તો કોઈ બંધ સપાટી તરીકે હું અહીંયા એક ગોળાને ધ્યાનમાં લઉં છું કોઈ પણ બંધ સપાટી ચાલે આપણે ગોળાથી પરિચિત છીએ એટલે ગોળાને લઈએ જેથી તેનું ક્ષેત્રફળ આપણને ખબર હોય ઓકે તો બંધ પૃષ્ઠ તરીકે બંધ સપાટી તરીકે હું અહીંયા ગોળો પસંદ કર્યો છે અને આ ગોળાના કેન્દ્ર પર કોઈ ધન વિદ્યુત ભાર હું મૂકી દઉં છું ગોળાના કેન્દ્ર પર કોઈ વિદ્યુત ભાર છે ક્યું ગાઉસનો નિયમ આ ગોળાના કેન્દ્ર માટે જ છે આવી બંને સપાટી આપણે પસંદ કરી તેના કેન્દ્ર પર કોઈ વિદ્યુત ભાર મૂક્યો અને તેના લીધે મળતા આપણે ફ્લક્સને શોધવાનું છે મિત્રો તો આ ગોળો છે આર ત્રિજ્યાનો ગોળો છે એની ત્રિજ્યા આર છે બરાબર તો આર ત્રિજ્યાનો આ જે ગોળો પસંદ કર્યો છે માની લો કે એની ત્રિજ્યા આર દર્શાવી હોય દર્શાવી શકાય તો આર સ્મોલ આર ત્રિજ્યાનો આ ગોળો કે જેના કેન્દ્ર પર પ્લસ ક્યુ ધન વિદ્યુત ભાર છે હવે આ વિદ્યુત ભારના લીધે આ સપાટી સાથે સંકળાયેલું મારે કુલ ફ્લક્સ શોધવું છે તો ફ્લક્સ યાદ કરો ને શું છે તો ફ્લક્સ એ તો ઈ સદિશ ડોટ એ સદિશ છે એટલે કે ઈ એ કોસ થીટા પણ લખી શકાય મતલબ કોની કોની જરૂર પડે વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળ સદિશ બરાબર એટલે પહેલાં તો આપણે વિદ્યુત ભાર છે એટલે પહેલાં વિદ્યુત ક્ષેત્ર નક્કી કરી લઈએ ધન વિદ્યુત ભાર છે મારે ફ્લક્સ મેળવવું છે એટલે કે વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળ સદિશની જરૂર છે બરાબર એટલે પહેલાં આ વિદ્યુત ભારના લીધે મળતો વિદ્યુત ક્ષેત્ર નક્કી કરી લઈએ તો મિત્રો આ ધન વિદ્યુત ભાર હોવાથી આ સપાટીની બહારના કોઈ બિંદુ વિદ્યુત ક્ષેત્ર માટે શોધવું હોય તો એ વિદ્યુત ભારથી બહારની તરફની દિશા હોય ને વિદ્યુત ક્ષેત્રની તમે જાણો છો કે ધન વિદ્યુત ભાર છે કેમ કે કયો વિદ્યુત ભાર છે ધન વિદ્યુત ભાર છે આ ધન વિદ્યુત ભારના કારણે આ વિદ્યુત ભારિત સપાટી જે છે આ ગોળો છે તેનાથી કોઈ બહારના બિંદુ પી પાસે કોઈ બિંદુ પી છે માની લો આ બિંદુ પી પાસે
विद्युत क्षेत्र सदिशनी दिशा अपने कई रीतना लगाड़ी लखी शकी। तो मित्रों तमे विद्युत क्षेत्र ने बहु सारी रीते समझी गया छो कि आ रीतना मैं विद्युत क्षेत्र सदिशनी दिशा केम के लागता बळनी दिशा में केम के आपणे पी बिंदुए परीक्षण विद्युत भार मूकवू पड़े। आ स्त्रोत विद्युत भार कहेवाय। आ बंने वच्चे जे बळ लागो छे अपाकर्षी बळ एटले पर तरफनी दिशा एफ सदिशनी दिशा ए जी सदिशनी दिशा। तो आ विद्युत क्षेत्र सदिश छे एटले विद्युत क्षेत्रनी थियरी जो क्यां क्यां काम लागे छे बराबर। एटले मित्रों विद्युत क्षेत्र तो तमने आवडवुं ज जोईए तो ज कोईपण थियरीने न्याय आपी शकशो। तो आ पी बिंदु पासे मने विद्युत क्षेत्र सदिश मळी गयुं छे। क्या विद्युत भारना लीधे? तो आ गोळाना केन्द्र पर मूकेला कोई धन विद्युत भारना लीधे मन तो विद्युत क्षेत्र सदिश अपने मिली गयो। पर आप तो शू शोधवुं छे? तो कि आ बंद पृष्ठ साथ संकळायेलो कुल फ्लक्स। तो फ्लक्स माटे तो विद्युत क्षेत्र साथ साथ क्षेत्रफल पण जरूरी छे, क्षेत्रफल सदिश जरूरी छे। तो आ गोळो एक बंद पृष्ठ छे। तो आ पृष्ठने हूँ नाना नाना सूक्ष्म पृष्ठखंडों में विभाजित करी दो। जम आप आगळनी थियरी जोई कि मोटी सपाटी थी तेने नाना नाना सूक्ष्म खंडों में विभाजित करी थी ने, हवे आ गोळाने पण हूँ नाना 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 पृष्ठखंड में विभाजित करीश। तो एक नानकड़ा पृष्ठखंड तरीके हूँ अहीं एक नानकड़ो पृष्ठखंड विचारूँ छूँ गोळा परनो। तो आ एक नानकड़ो पृष्ठखंड छे। आवा नाना 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 घणा बधा पृष्ठखंडों पाड़ी शकाय गोळा पर बराबर छे। तो आ जे पृष्ठखंड छे नानकड़ो तेनुं क्षेत्रफळ सदिश जरूरी होय फ्लक्स माटे। तो क्षेत्रफळ सदिश नक्की करो बराबर। तो तेनुं क्षेत्रफळ सदिश कई दिशामां होय याद करो। शुं कीधुं तुं आगळ? के हमेशा क्षेत्रफळ सदिश सपाटीने लंब बहार निकळती दिशामां होय। तो आ पृष्ठखंड नानकड़ो पृष्ठखंड छे तो तेने लंब बहार निकळती दिशामां ज हशे। ते केवी रीतना हशे? तो जुओ आने लंब बहार निकळती दिशामां हशे। तो आई रह्यो पृष्ठखंड नानकड़ो सूक्ष्मखंड छे एटले तेनो क्षेत्रफळ सदिश आपणे केवी रीते लखी शकीए? तो कि भाई डी ए सदिश अथवा डेल्टा ए सदिश पण लखी शको। ए सदिश ना लखी शकाय, नानकड़ो छे एटले डी ए। डी ए सूक्ष्मता दर्शावे छे बराबर। तो एक नानकड़ो सूक्ष्मखंड छे डेल्टा ए, एनो क्षेत्रफळ सदिश डेल्टा ए सदिश थाय बराबर, अथवा तो डी ए सदिश। हवे तमे जोई शको छो કે વિદ્યુત ક્ષેત્ર સદિશ અને આ નાનકડા પૃષ્ઠખંડનો ક્ષેત્રફળ સદિશ વચ્ચે ખૂણો કેટલો થાય છે? થીટા ઇઝ ઇક્વલ ટુ ઝીરો થાય છે। જોઈ શકો છો ને આકૃતિની ભૂમિતિ પરથી અહીં થીટા કેટલો છે? ઝીરો ડિગ્રી। થીટા કેટલો છે? ઝીરો ડિગ્રી। તો આ થીટા ઝીરો ડિગ્રી હોવાથી આપણને ફ્લક્સ કેવો મળવાનો છે એ પણ તમે જાણો છો। તો આ જે બોલું, આ જે હું અહીંયા બોલી રહ્યો છું તે બધું વર્ણન છે કે આપણે શું કર્યું હતું। એક સ્મોલ આર ત્રિજ્યાનું બંધ પૃષ્ઠ એટલે કે ગોળો વિચાર્યો છે અને એ ગોળાના કેન્દ્ર પર એક પ્લસ વિદ્યુત ભાર ક્યુ જેટલો વિચારી લીધો છે। તે વિદ્યુત ભારના લીધે ગોળાની બહારના બિંદુ પી પાસે વિદ્યુત ક્ષેત્ર સદિશની દિશા નક્કી કરી છે કે વિદ્યુત ક્ષેત્ર આમ હશે, કેમ કે આપણે ફ્લક્સ મેળવવાનું છે એટલે કે વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળ સદિશ બધું જ જોઈએ। એટલે પહેલાં આપણે વિદ્યુત ક્ષેત્ર સદિશ નક્કી કરી લીધું, પછી આ જે બંધ પૃષ્ઠ છે તેનું ફ્લક્સ મેળવવું છે એટલે તેના ક્ષેત્રફળ સદિશની જરૂર પડે એટલે તેને નાના નાના સૂક્ષ્મખંડોમાં વિભાજિત કરેલું માની શકાય અને એમાંથી એક સૂક્ષ્મખંડ હું ધ્યાનમાં લઉં છું અને એનો ક્ષેત્રફળ સદિશ એ સપાટીને લંબ બહાર નીકળતી સીધા દિશામાં હું જો દોરું તો એ ડી એ સદિશ મળે છે અને તે ઈ સદિશ સાથે થીટા ઇઝ ઇક્વલ ટુ ઝીરો ડિગ્રી બનાવે છે। તો હવે ફ્લક્સ હું મેળવી શકું કેમ કે મને ક્ષેત્રફળ સદિશ અને વિદ્યુત ક્ષેત્ર સદિશ બંને મળી ગયા છે। તો ફ્લક્સના સૂત્ર પરથી હું શું લખી શકું કે આ બંધ સપાટીના એક નાનકડા આ પૃષ્ઠખંડ સાથે સંકળાયેલો ફ્લક્સ કેવી રીતના હોય? તો પૃષ્ઠખંડ સાથે સંકળાયેલું ફ્લક્સ, પૃષ્ઠખંડ સાથે સંકળાયેલું ફ્લક્સ, ફ્લક્સના સૂત્ર મુજબ શું છે ફ્લક્સનું સૂત્ર? તો આપણે જોઈ ગયા છે ફાઈ બરાબર ઈ સદિશ ડોટ ડી એ સદિશ લખીશું ને, અહીંયા નાનકડો સૂક્ષ્મખંડ છે એટલે ઈ સદિશ ડોટ ડી એ સદિશ, એટલે એને આપણે એમ પણ લખી શકીએ ઈ ડી એ કોસ થીટા, ઈ ડી એ કોસ થીટા। આ સામાન્ય સૂત્ર છે જે બોર્ડ પર લખેલું પણ છે, ફક્ત કેપિટલ એની જગ્યા પર ડી એ કેમ લખ્યું છે? સૂક્ષ્મખંડ છે એટલા માટે બરાબર। હવે થીટા તો ઝીરો છે, થીટા તો ઝીરો છે, મતલબ કે તમને જે ફ્લક્સ મળવાનું છે એ શું મળવાનું છે? તો કે ભાઈ ઈ ડોટ ડી એ, ઈ ડોટ ડી એ, કારણ થીટા ઇઝ ઇક્વલ ટુ ઝીરો એટલે કોસ ઝીરોની કિંમત વન થાય। થીટા ઇઝ ઇક્વલ ટુ ઝીરો હોવાથી આપણે શું લખી શકીએ? ફક્ત ઈ ડોટ ડી એ, કેમ કે કોસ ઝીરો તો વન થવાનું છે। તો આ કોનો ફ્લક્સ મળ્યો? તો નાનકડા પૃષ્ઠખંડનો ફ્લક્સ મળ્યો। કોનો ફ્લક્સ મળ્યો? એક નાનકડો પૃષ્ઠખંડ કે જેવા ઘણા બધા પૃષ્ઠખંડ આ બંધ પૃષ્ઠની સપાટી પર હશે। તો આ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલો કુલ ફ્લક્સ તો આવા ઘણા બધા નાના નાના પૃષ્ઠખંડોનો
સાથે સંકળાયેલા ફ્લક્સોનો સરવાળો, એટલે ટોટલ ફ્લક્સ હું કેવી રીતના લખી શકું, સમજો ખાસ. કુલ ફ્લક્સ, હવે આપણે બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ, બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલ જો મારે કુલ ફ્લક્સ લખવું હોય તો હું શું લખીશ? લાસ્ટ થિયરીનો અત્યારે જ અભ્યાસ કર્યો હતો આપણે. બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલા કુલ ફ્લક્સને હું કેવી રીતના લખી શકું? તો કે ભાઈ ફાઈ બરાબર, આ શું હતો? ફાઈ ઇઝ ઇક્વલ ટુ ઈ ડોટ ડીએ. સૂક્ષ્મ પૃષ્ઠખંડ વડે મળતો સૂક્ષ્મ ફ્લક્સ, એટલે હું આને ફાઈની જગ્યા પર ડેલ્ટા ફાઈ અથવા તો ડી ફાઈ પણ લખી શકું, અથવા તો ડી ફાઈ પણ આને લખી શકું, બરાબર છે. હવે આવા નાના નાના ફ્લક્સોનો સરવાળો, એટલે કે સંપૂર્ણ સપાટી સાથે સંકળાયેલો કુલ ફ્લક્સ, કેપિટલ ફાઈ, જેથી આપણાને ડિફરન્સ મળે. અહીં ફાઈ લખું તો કોઈ વાંધો નથી, પણ સૂક્ષ્મ છે એટલે ડી ફાઈ, બરાબર. તો અહીંયા કુલ ફ્લક્સને કેપિટલ ફાઈ વડે આપણે દર્શાવીએ તો ફાઈ બરાબર શું લખીશું? ઇન્ટ્રીગેશન ડી ફાઈ. આવા નાના નાના સૂક્ષ્મ ખંડો સાથે સંકળાયેલા સૂક્ષ્મ સૂક્ષ્મ ફ્લક્સોનો સંપૂર્ણ પૃષ્ઠફળનો સરવાળો. તો આપણે અહીંયા પૃષ્ઠ સંકલન કરવું પડશે, અને જેની માહિતી આપણે આગળની થિયરીમાં જોઈ છે. ફાઈ બરાબર ઇન્ટ્રીગેશન ડી ફાઈ, ડી ફાઈની કિંમત મૂકીએ તો ફાઈ બરાબર ઇન્ટ્રીગેશન, કયો સંકલન છે? તો કે ભાઈ પૃષ્ઠ સંકલન છે. ડી ફાઈ એટલે ઈ ડોટ ડી એ. કોનું સંકલન થશે? વિદ્યુત ક્ષેત્ર તો સમાન છે, અચળ છે, એટલે એને બહાર કાઢી લઈએ, એટલે કે ફાઈ ઇઝ ઇક્વલ ટુ ઈ ઇન્ટ્રીગેશન ઓફ ડી એ. ઇન્ટ્રીગેશન ડી એ એટલે શું? તો સમગ્ર પૃષ્ઠ જે છે તેના નાના નાના સૂક્ષ્મ ખંડો જે છે એ બધાનો હું સરવાળો કરું તો શું મળે? આ સમગ્ર બંધ પૃષ્ઠનું ક્ષેત્રફળ, કેપિટલ એટલે કે ગોળાનું ક્ષેત્રફળ, એટલે કોનું ક્ષેત્રફળ મળે? ગોળાનું ક્ષેત્રફળ, એટલે ફાઈ બરાબર ઈ, અને આની જગ્યા પર મળશે ઇન્ટ્રીગેશન ડી એ, એટલે ગોળાનું ક્ષેત્રફળ, જેને આપણે લખી શકીએ 4πr². શું લખી શકીએ? ગોળાનું ક્ષેત્રફળ ઇન્ટ્રીગેશન ડી એ 4πr². કેમકે આ નાના કણો સૂક્ષ્મકણ છે એવા તો ઘણા બધા હશે, એટલે ગોળાના સપાટીના ક્ષેત્રફળને આપણે લખી શકીએ 4πr². અને વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર પણ આપણે જાણીએ છીએ, ઈ બરાબર કે ક્યુ બાય આર સ્ક્વેર. તો ઈ બરાબર કે ક્યુ બાય આર સ્ક્વેર, મૂલ્યની વાત છે. તો ઈ બરાબર કે ક્યુ બાય આર સ્ક્વેર મૂકી દીધું, બરાબર છે. ઇન્ટુ આ 4πr² તો છે જ. આપણે શું મેળવી રહ્યા છીએ? તો કે ભાઈ ગાઉસનો નિયમ, ફાઈ બરાબર ક્યુ બાય એપ્સિલન 0 અથવા સિગ્મા ક્યુ બાય એપ્સિલન 0. તો જુઓ, r² થી r² તો પહેલથી કેન્સલ થાય છે મિત્રો. હવે આ 4π ક્યાંથી જશે? તો આ k જે છે ને આપણે જાણીએ છીએ, સરળતા ખાતર k બરાબર 1/4πε0 લખતા આગળ પહેલાં જ લેક્ચરથી શીખ્યા છે. તો ફાઈ બરાબર kની જગ્યા પર 1/4πε0 ઇન્ટુ 4π, અને ક્યુ જે વધ્યું હતું એ તો અહીંયા છે જ, તો અહીંયા ગુણાકારમાં ક્યુ લખું, તો એક ના લખું તો એ ચાલે, બરાબર. તો જુઓ મિત્રો, શું વધશે? હવે 4π અને 4π કેન્સલ. કેની જગ્યા પર 1/4πε0 ઉપર એકડો ના લખો તો એ ચાલે, ક્યુનું ક્યુ વધ્યું હતું, 4π અહીંયા લખ્યું, એ 4π થી 4π કેન્સલ થયું, એટલે તમને મળ્યું ફાઈ બરાબર ક્યુ બાય એપ્સિલોન 0, જે ગાઉસનો નિયમ છે. જો બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ એ ઘેરાતો કુલ વિદ્યુત દ્વારા અહીં કેટલો ઘેરાતો હતો? ક્યુ. અને એપ્સિલોન 0ની જે છે એ શૂન્યાવકાશની પરમિટિવિટી છે, તેના ગુણોત્તર બરાબર હશે, જે તમે સાબિત કર્યું સિગ્મા ક્યુ ઇઝ ઇક્વલ ટુ અહીંયા ક્યુ, કેમ કે ઘેરાતો કુલ વિદ્યુત દ્વારા ક્યુ જ છે. ઓકે, તો ફાઈ બરાબર ક્યુ બાય એપ્સિલોન 0, બહુ જ સરળ પ્રશ્ન. ગાઉસનો નિયમ, સિમ્પલ સાબિતી, સિમ્પલ વર્ણન, આકૃતિનું સિમ્પલ વર્ણન છે. આપણે જોઈ શકીએ છીએ આકૃતિ આરથી જ્યાં એક ગોળો છે, એ ગોળાના કેન્દ્ર પર ક્યુ જેટલો વિદ્યુત ભાર છે તેના લીધે વિદ્યુત ક્ષેત્ર સદિશ મળે, એ આપણે દર્શાવી દીધું પી બિંદુએ, અને તે ગોળાના સાથે સંકળાયેલો ફ્લક્સ શોધવો છે, એટલે આપણે વિદ્યુત ક્ષેત્ર સાથે સાથે ક્ષેત્રફળ સદિશ પણ જોઈએ, એટલે નાના 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 સૂક્ષ્મખંડોમાં આપણે તેને વિભાજિત કરી દીધું. એક સૂક્ષ્મખંડની વાત કરી લઈએ, એનું ક્ષેત્રફળ છે, તેને લંબ બહાર નીકળતી દિશામાં ડી એ હોય, બંને વચ્ચે ખૂણો થીટા ઇઝ ઇક્વલ ટુ 0 છે. તો બસ, ફ્લક્સનો સિમ્પલ કોન્સેપ્ટ. ફ્લક્સ બરાબર આપણે જાણીએ છીએ ફાઈ બરાબર ઈ ડોટ એ, અહીં સૂક્ષ્મ ફ્લક્સ હોય એટલે આપણે ડી ફાઈ લખીએ તો વધુ સારું. ડી ફાઈ બરાબર ઈ સદિશ ડોટ ડી એ, સદિશ સદિશ ગુણાકાર છે એટલે ઈ ડી એ, સોરી અદિશ ગુણાકાર છે એટલે ઈ ડોટ ડી એ, એટલે ઈ ડી એ કોસ થીટા, થીટા તો 0 છે, કોસ 0ની કિંમત 1 હોય, એટલે ડી ફાઈ ઇઝ ઇક્વલ ટુ ઈ ડોટ ડી એ.
આ એક નાનકડા પૃષ્ઠખંડનું ફ્લક્સ મળ્યું છે. આવા તો ઘણા બધા હશે ને, નંબર ઓફ સંપૂર્ણ સપાટી પર ઘણા બધા હશે. તો આવા ઘણા બધાઓનો સરવાળો એટલે કે આ સપાટી જે છે બંને તેની સાથે સંકળાયેલો કુલ ફ્લક્સ, ફાઈ એટલે આવા ઘણા બધાનો શું સરવાળો એટલે કે સંકલન, ઇન્ટિગ્રેશન, પૃષ્ઠ સંકલન સંપૂર્ણ પૃષ્ઠ પરનો. તો ડી ફાઈની જગ્યા પર ઈ ડોટ ડીએ જે કિંમત મળી તે મૂકી છે. સિમ્પલ થિયરી છે, મહત્વની થિયરી છે. ઈ ડોટ ડીએમાંથી ઈ તો અચળ છે, બહાર કાઢો, ડીએનું સંકલન કરો તો શું મળે, કેપિટલ એ એટલે કે ગોળાનું ક્ષેત્રફળ. હું ડાયરેક્ટ કિંમત મૂકી છે, 4πr² ગોળાના ક્ષેત્રફળનું સૂત્ર. આર સ્ક્વેર થી આર સ્ક્વેર કેન્સલ છે, કેની જગ્યા પર 1/4πε0, ફરીથી 4π પર ઉણી ગયા એટલે q/ε0 પૂરું. એટલે સંકળાયેલું કુલ ફ્લક્સ, બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ એ ઘેરાતો કુલ વિદ્યુતભાર એટલે કે ક્યુ અને શૂન્યાવકાશની પરમિટિવિટી ε0ના ગુણોત્તર બરાબર હોય છે, જે ગૌસનો નિયમ હતો. શબ્દોમાં પણ તમને એના સૂત્ર પરથી યાદ હોય. ઓકે, તો આ હતો ગૌસનો નિયમ. કમ્પ્લીટ આપણે આ થિયરીને પૂર્ણ કરી છે કે આ ત્રિજ્યાના ગોળા પર ગોળાના કેન્દ્ર પર મૂકેલા વિદ્યુતભાર ક્યુ વડે મળતા ફ્લક્સને આપણે સાબિતી આપી છે. બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું આ કુલ ફ્લક્સ છે. તો ગૌસના નિયમને વ્યાપક સ્વરૂપે લખવું હોય તો ફરીથી આપણે અહીંયા એમ લખી શકીએ, વ્યાપક સ્વરૂપે. વ્યાપક સ્વરૂપે કેવી રીતના લખી શકીએ ગૌસના નિયમને? તો કે ભાઈ આપણે લખી શકીએ ફાઈ બરાબર બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ, ફાઈ બરાબર ઇન્ટિગ્રેશન ઓફ કોનું ઇન્ટિગ્રેશન, તો બંધ પૃષ્ઠના પૃષ્ઠનું પૃષ્ઠ સંકલન. ઈ સદીશ ડોટ ડી એ સદીશ આપણે આ જ કર્યું છે ને, બીજું શું કર્યું છે? આ ઇન્ટિગ્રેશન ડી ફાઈ એ શું છે? ઇન્ટિગ્રેશન ઈ ડોટ ડી એ છે બરાબર. તો ફાઈ બરાબર ઇન્ટિગ્રેશન ઈ સદીશ ડોટ ડી એ સદીશ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ક્યુ બાય એપ્સિલોન 0, કેમ કે આ સ્ટેટમેન્ટની આગળ જરૂર પડવાની છે, એટલે આ પણ તમારે યાદ રાખવાનું છે. તો ગૌસના નિયમના વ્યાપક સ્વરૂપ છે ફાઈ બરાબર સિગ્મા ક્યુ બાય એપ્સિલોન 0 છે. ઓકે, પણ એ ક્યાંથી મેળવ્યું? તો પૃષ્ઠ સંકલન કરવાથી. કોનું? તો ઈ ડોટ ડી એનું. તો ઇન્ટિગ્રેશન ઈ ડોટ ડી એ બરાબર સિગ્મા ક્યુ બાય એપ્સિલોન 0 ગૌસના નિયમનું વ્યાપક સ્વરૂપ છે, જેની આગળ આપણે જરૂર પડશે. એટલે આ સૂત્રને પણ આપણે યાદ રાખીશું બરાબર. એટલે ગૌસનો નિયમ બહુ જ સરળ પ્રશ્ન હતો, પૂછાતો ઘણી વાર પૂછાય છે આ પ્રશ્ન, એટલે આપણે આવડવું જોઈએ. સાથે સાથે મિત્રો આપણે ગૌસના નિયમના કેટલાક મહત્ત્વના મુદ્દાઓની પણ ચર્ચા કરી લઈએ. એમાં પહેલો મહત્ત્વનો મુદ્દો એ છે કે ગૌસનો નિયમ જે છે એ કોઈ પણ આકાર અને પરિમાણ ધરાવતી બંધ પૃષ્ઠ ધરાવતી સપાટીઓ માટે સાચું છે. કોઈ પણ આકાર કે પરિમાણવાળી બંધ પૃષ્ઠની બંધ સપાટીઓ માટે ગૌસનો નિયમ સાચો છે. આ પહેલો મુદ્દો છે. જરૂરી નથી કે ગોળાકાર જ આ કરવું જોઈએ, કોઈ પણ આકાર અને પરિમાણ હોય, પણ કેવી હોવી જોઈએ? સપાટી બંધ, બંધ પૃષ્ઠ હોવું જોઈએ બરાબર, તેના માટે સાચું છે. બીજો મુદ્દો જે છે તે મહત્ત્વનો મુદ્દો કહી શકાય તેમાં, તો ગૌસનું જે સમીકરણ આપણને મળ્યું છે વ્યાપક સ્વરૂપ, તેમાં જમણી બાજુનો જે પદ છે તેમાં રહેલો કુલ વિદ્યુતભાર જે છે આ સિગ્મા ક્યુ, એ વિદ્યુતભાર એ આ બંધ પૃષ્ઠ વડે ઘેરાતો કુલ વિદ્યુતભાર છે. બંધ પૃષ્ઠ વડે ઘેરાતો કુલ વિદ્યુતભાર છે. તે પછી વિદ્યુતભાર ગમે ત્યાં હોઈ શકે, બંધ પૃષ્ઠમાં કેન્દ્ર પર હોવો પણ જરૂરી નથી, ગમે ત્યાં હોવો જોઈએ, ગમે ત્યાં હોય એ બધા જ વિદ્યુતભારોનો કુલ વિદ્યુતભાર છે બરાબર. આ બીજો મહત્ત્વનો મુદ્દો હતો, જે વ્યાપક સ્વરૂપ જે છે સમીકરણ મળ્યું છે ગૌસનું, તેની જમણી બાજુનો પદ સૂચવે છે. તે જ પ્રમાણે આ સમીકરણની ડાબી બાજુનો પદમાં રહેલો વિદ્યુત ક્ષેત્ર જે ઈ સદી છે તે પરિણામી વિદ્યુત ક્ષેત્ર છે, જે બંધ પૃષ્ઠ વડે ઘેરાતા વિદ્યુતભારની સાથે સાથે જો બહાર રહેલો કોઈ વિદ્યુતભાર હોય તે બધા જ વિદ્યુતભારોનો પરિણામી વિદ્યુતભાર વડે મળતો આ પરિણામી વિદ્યુત ક્ષેત્ર છે. એટલે આ બંને મુદ્દામાં કંઈક તમે જોઈ શકો છો વિભિન્નતા છે, ભિન્નતા છે, કે ફક્ત બંધ પૃષ્ઠ વડે ઘેરાતો વિદ્યુતભાર જ ગૌસના નિયમ વડે મળતા ફ્લક્સના અંદર આવે છે સિગ્મા ક્યુ બાય એપ્સિલોન 0 માં સૂત્રમાં, પરંતુ વિદ્યુત ક્ષેત્ર એ બંધ પૃષ્ઠ વડે ઘેરાતા વિદ્યુતભાર વડે જ મળે એવું શક્ય નથી. એ તો બંધ પૃષ્ઠની અંદર રહેલો વિદ્યુતભાર હોય તો પણ, અને બહાર પણ જો કોઈ વિદ્યુતભાર હોય, એટલે કે અહીંયા માની લે કે અહીંયા કોઈ વિદ્યુતભાર છે પ્લસ ક્યુ, કોઈ માઇનસ ક્યુ પણ હોય છે, ગમે તે વિદ્યુતભાર હોય છે કે બહાર, એ બધા જ વિદ્યુતભારો ના પરિણામી વિદ્યુતભારથી મળતા વિદ્યુત ક્ષેત્ર છે. આ બંને મુદ્દામાં ખાસ ધ્યાન આપવાનું છે, જમણી બાજુ અને ડાબી બાજુ. તો જે આ સિગ્મા ક્યુ છે તે ફક્ત અંદરનો વિદ્યુતભાર દર્શાવે છે, જ્યારે વિદ્યુત ક્ષેત્ર જે વિદ્યુતભારના લીધે જ ઉદ્ભવે તમે જાણો છો, તે ફક્ત અંદરના લીધે નહીં બહાર રહેલા અંદર રહેલા બધા જ વિદ્યુતભારોના પરિણામી વિદ્યુતભારથી મળતો વિદ્યુત ક્ષેત્ર છે. ઓકે, આ બંને મુદ્દામાં જે ભિન્નતા છે એ ખાસ તમારે યાદ રાખવાની છે. ત્રીજો મુદ્દો એમ કહેવા માંગે છે કે
ગાઉસના નિયમના અંદર આપણે આ નક્કી કરેલું જે બંધ પૃષ્ઠ છે, જે બંધ સપાટી છે, તેને આપણે ગાઉસિયન સપાટી કહીએ છીએ. આ જે સપાટી છે તેને આપણે ગાઉસિયન સપાટી કહીએ. એટલે કોઈ એમસીક્યુ દાખલામાં તમને કોઈ ગાઉસિયન સપાટી આમ શબ્દ આપેલો હોય, આવી આકારની છે, આ આકાર છે ગાઉસિયન સપાટી, એટલે વિચારવાનું કે ભાઈ આ જે સપાટી આપણે પસંદ કરીએ છીએ તેને ગાઉસિયન સપાટી કહેવાય. ગાઉસના નામ પરથી ગાઉસનો નિયમ જે આપણે ભણ્યા તે ગાઉસ નામના વૈજ્ઞાનિકે આપેલું હોવાથી આપણે તેને ગાઉસિયન સપાટી પણ કહી શકીએ. કેટલીક બુકોમાં તેને ગૌસનો નિયમ પણ કહેતા હોય છે, કેટલીક બુકોમાં તેને ગાઉસનો નિયમ પણ કહેતા હોય છે. એટલે જે તે શબ્દ તમને વાપરેલો, ગાઉસિયન સપાટી, ગૌસિયન સપાટી, આ બધા એક જ શબ્દો છે, બરાબર. પછી નો મુદ્દો એમ કહી શકાય, જે મહત્ત્વનો મુદ્દો છે કે જો પૃષ્ઠ વડે ઘેરાતો કુલ વિદ્યુતભાર સિગ્મા ક્યુ એ શૂન્ય હોય તો કુલ ફ્લક્સ પણ શૂન્ય હોય છે. આ અંતિમ અને મહત્ત્વનો મુદ્દો છે. ગાઉસના નિયમ પરથી આપણે કહી શકીએ કે જો બંધ પૃષ્ઠ વડે ઘેરાતો આ જે કુલ વિદ્યુતભાર જેને આપણે સિગ્મા ક્યુ કહીએ છીએ, જો એ શૂન્ય હોય તો આ સમીકરણ પરથી તમે કહી શકો આ શૂન્ય તો આ શૂન્ય, બંધ પૃષ્ઠ વડે ઘેરાતો કુલ ફ્લક્સ પણ શૂન્ય હોય છે. તો આ પાંચ એક મહત્ત્વના મુદ્દા હતા જે ગાઉસના નિયમ સાથે પૂછાતા મુદ્દાઓ છે. એટલે એ તમને આવડવા જોઈએ. એ રેફરન્સમાં કંઈક બુકમાં ચોપડીમાં તમે ક્યાંક ને ક્યાંક લાઇનસર જોશો, ત્યાંથી તમારે લખવાના છે. બિલકુલ સરળ છે, હું તમને બોલીને સમજાવ્યા છે, લગભગ તમને આવડી જશે. બિલકુલ ઇઝી પાંચ મુદ્દા હતા જે તમે આ સમીકરણ પરથી જ દરેક મુદ્દા કહી શકો છો. તો આજના લેક્ચરમાં મિત્રો આપણે વિદ્યુત ફ્લક્સની સમજૂતી મેળવી, માહિતી મેળવી અને તે વિદ્યુત ફ્લક્સ પછી ગાઉસના નિયમને સમજ્યું છે અને તેના મહત્ત્વના મુદ્દાઓનો અભ્યાસ કર્યો છે. એટલે હું આશા રાખું છું તમે આ દરેક વસ્તુઓને સારી રીતે લખી લેશો, આનો પણ સ્ક્રીનશોટ લઈને આ નિયમ પણ લખી લેશો, કેમકે મહત્ત્વનું પૂછાતો એવો પ્રશ્ન છે, અને સારો તેનો અભ્યાસ કરશો. એટલે ચોપડામાં લખી લેજો, આનો સ્ક્રીનશોટ લઈ લો અને તેને થિયરીની સાથે એટલે કે લખાણ સાથે, આકૃતિના વર્ણન સાથે વ્યવસ્થિત રીતે લખી લેજો. આવતા લેક્ચરમાં આપણે મળીશું નેક્સ્ટ ટોપિક સાથે, આના દાખલાઓના સાથે. ઓકે.